અંબાજી આબુ રોડ વચ્ચે લક્ઝરી બસ નદીમાં ખાબકી. આબુ રોડ તરફથી અંબાજી આવતા સર્જાયો અકસ્માત. મેલોડી ટ્રાવેલની બસની અંદર 56 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 40માંથી 42 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. 10-15 જેટલા લોકોને ગંભીર ઈજાગ્રસ્ત થતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, અને બાકીને સામાન્ય ઈજાઓ થઈ છે તમામને સરકારી હોસ્પિટલ ખાતે અકરાભટ આબુ રોડ મોકલી આપવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આબુ અંબાજી રોડ પર બસ નદીમાં ખાબકી હતી. રણુજાથી દર્શન કરીને પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. રણુજાથી અંબાજી તરફ આવતા આ 55 યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 55 યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. અંબાજી રોડ પર રણુજાથી અંબાજી તરફ યાત્રાળુ ભરેલી એક લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી, જે અંતર્ગત આ 12 યાત્રાળુઓને ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. 3 દિવસની યાત્રાની સફરે દેરોલ ગામના ભક્તો રણુજાથી અંબાજી જવા નીકળ્યા હતા, ત્યારે આબુ રોડ અંબાજી રોડ પર અંબાજી તરફ જતી લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યાત્રાળુઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. इतना मिली कि गुजरात ट्रेवल्स की बस है जो सियावा के पास में नदी में पलटी खा गई है. तुरंत वहाँ रवाना होकर मौके पे पहुँचे, सभी घायलों को अस्पताल के लिए रवाना कर दिए गए हैं. बस पलटी खाई है, उसको उठाने की कार्रवाई की जा रही है. कितने घायल थे बस में? कितने? ये सुने 50-55 आदमी थे. अभी तो कैजुअलिटी की कोई सूचना है. कहाँ से कहाँ जा रही थी बस? ये रामदेवरा से दर्शन करके सुंदर माता करके अंबाजी जा रही है. सर, यहाँ पर पहले भी हादसा हो चुके, आर एन बी की तरफ से यहाँ पर दीवार क्यों नहीं बने जा रही है? वो इस संबंध में कार्रवाई करें. पहले 2 बार हो चुके और यह 3री बार हुआ है. इस संबंध में कार्रवाई करें.